que quien va ganando va y no lleva mucho todo ya que agar ave tu su que connection exacto no de que va a ir bien inshallah ahsan jara mane par lage que mushamara sath mukhatib the rahi ho please thank you very much please ata me salwat pata padta inshallah ahsan la الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم وإن تعدوا نعمة الله لا تحصوها إن الإنسان لظلوم كفارا صلى الله عليه محمد وعلى محمد اللهم صل على સૌથી પહેલાં તો મને એ ખ્વાહિશ હતી કે હું હુજરતુલ ઇસ્લામ મૌલાના આગા શમશીર સાહેબની તકરીરથી ફાયદો પોતે ઉપાડું અને પણ આગા કીધા કે ના પ્લીઝ તમે ભરો તો હું કીધો કે આગાની ખાસ ફરમાઈશને કેવી રીતે મનાઈ કરી શકું તો ખુદા મને તાલા બસ ઇબાદતને કબૂલ કરે મૌલાના તમારું ઘણું શુક્રિયા કે એ પણ એક ઝિક્ર અહેલ બૈત કરવાનો શરફ હાસિલ થયો ઇન્શાઅલ્લાહ તઆલા 15-20 મિનિટની અંદર તમારી ઝહેમતને હું તમામ કરીશ ફક્ત એક ઇન્ટ્રોડક્શન એક માહોલ બનાવવા માટે 2-3-4 મિનિટ મારો ક્વેશ્ચન મારી ઓડિયન્સને છે કે આપણે કઈ મહિનાની અંદર છે કયો મહિનો છે તમે વ્યાજ ન કરજો કે એ સવાલ જવાબમાં કઈ પોઈન્ટ્સ નહીં મળે પણ એક માહોલ બનાવવા માટે આપણે કઈ મહિનાની અંદર છે જે 12 મહિના મારે ઓકે બીજું આઈ સી આ ઓકે રોજાનો મહિનો છે સયામનો મહિનો છે અહસન ત્રી બીજો એના બાદ અલ્લાહનો મહિનો છે ઓકે ઇન્ટરેસ્ટિંગ પછી કુરાન મજીદ નાસ થયું છે અહસન પછી શું આવે છે આપણે ખાસ અલ્લાહના મહેમાન છે આપણે ખાસ અલ્લાહના મહેમાન છે અહસન અહસન ઓકે પછી માશાઅલ્લાહ પછી અહસન થેન્ક યુ આપણે જેટલું પણ આપણી મહિનાની બારામાં આપણે રિસર્ચ કરતા જશું એટલું નીકળતું જશે જેટલા પણ આન્સર જેટલા પણ જવાબ તમે આપ્યા છે એ પોતાની જગ્યામાં બિલકુલ સાચા છે એ બધાને તમે કીધા કે આપણે રોજા રાખી મહિનાની અંદર એ મહિનાની અંદર આપણે મહેમાન છે પણ આખિર બધું તો છે આપણને શું ફાયદો થાય છે મહિનાની અંદર કુરાન એ મહિનાની અંદર નાઝિલ થયો આપણે અલ્લાહના મહેમાન બને છે બરાબર પણ આપણને શું ફાયદો થયો છે એ મહિનાની અંદર આપણને શું ફાયદો થયો છે આપણને ગુનાઓનો માફ કરવાનો તરફ અહસન ગુના માફ કરવાનું આપણી શરફ મળે છે ઓપોર્ચ્યુનિટી છે વેરી ગુડ બીજું તકવા વધારે થાય અહસન પછી કાઉન્ટ કરતા જાય આપણે મળતું જશે જ્યારે આપણે કહીએ કે આપણે અલ્લાહના મહેમાન છે આપણે અલ્લાહની મહેમાન થવાની શું જરૂર છે હાલાકે અલ્લાહ અમને રોજી આપે છે આપે છે નથી આપતો આજે અમે અલ્લાહનું જ ખાય છે આપણે રોજી ખાય છે સવારના સાંજના રોજી ખાય છે આપણે અલ્લાહની અલ્લાહ સિવાયની કોઈની રોજી છે કે નથી હરગિઝ નથી પણ અહીંયા આપણે અલ્લાહની મહેમાન થવાની શું જરૂર છે વાય એ ક્વેશ્ચન છે
આપણે તો અલ્લાહનું તો ખાય છે, હવે આપણે અલ્લાહને મહેમાન બની ગયા, શું જરૂર છે અલ્લાહની? અલ્લાહની જે છે આપણા ઓમે તો આપણે અલ્લાહના મહેમાન જ છે, પણ અહીંયા પાર્ટિક્યુલર અલ્લાહની મહેમાન થવાની શું જરૂર છે? એક જ જવાબ તમે તમારા ઝહેનમાં જે તમારા ઝહેનમાં આવે કોણ કંબર કંબરના ઘરમાં જે પણ હતું એ મૌલા અલી અઝવસલામ હતો કે નહીં? એક એક ચીજ મૌલા અલી અઝવસલામ એને નિભાવતા હતા કે ના હતા? ઇમામ એને ધ્યાન રાખતા કે ના હતા? ઇમામ એની તરબિયત કરતા હતા કે ના કરતા હતા? પણ જ્યારે એક વખત ઇમામ અલી અઝવસલામ એ કીધા કે એ કંબર તું આવ મારા ઘરમાં મહેમાન બન, કંબરે કીધા કે આવ તમારા ઘરમાં મહેમાન બન, અહીંયા કોઈ ઇજ્જત ક્વેશ્ચન આવે છે, આ તો અલીનો જ ખાય છે ના, અલીનો અતા કરતા છે, પાછો અલીને મહેમાન થવાની બોલાવવાની શું જરૂર હતી? ત્યારે મૌલા અલી ફરમાવે છે કે એ કંબર આજે તું મહેમાન બન્યો બન, આજે મને ખપે છે કે હું મારા હાથથી તને ખાવાનું ખવડાવું, મારા હાથથી હું તમને ખાવાનું ખાવડાવું, મારા હાથથી હું તારા હાથને ધોવું. આપણે વિચાર કરે કે આપણા એક વર્ષથી આપણે અલ્લાહનું ખાય છે, માની પેટની અંદર પણ હતા, કોઈ પણ અલ્લાહ આપણે રઝા આપે છે, આ મહિનો એવો ઓનર વાળો મહિનો છે, રિસ્પેક્ટફુલ વાળો મહિનો છે. અલ્લાહ કહે છે કે હું તમે આખો વરસ આપું છું, એ તો અલગની વાત છે, આજે મને ખપે છે કે તમે મને આવો મારી નજરે કરમ સ્પેશિયલ ખાલી મોમિન માટે હોય, મોમિન માટે હોય. વિચાર કરે, આપણે ગોર કરે, ફિકર કરે, આજે 21મી સદીની અંદર ઇન્સાન સુકૂનને તલાશ કરે છે, સુકૂન, પીસ ઓફ માઇન્ડ નથી મળતો ઇન્સાનને. સુકૂન હર ઇન્સાન જાય છે, સુકૂનની તલાશમાં, રાહત ખપે છે, રાહત ક્યાંથી મળે? રાહત આજે દુનિયાની અંદર સવારના પોરે ઇન્સાન ઉઠે છે, ભાગમ ભાગીની દોરમાં જાય છે. એટલા માટે તો કહેવામાં આવે છે કે પહેલી આંખ અગર તમારી ખુલે, તમે તમારા મગજની અંદર આ અફર્મેટિવ નાખી દો કે આજનો દિવસ બહેતરથી બહેતર દિવસ પસાર થશે, બહેતર છે. એ અમારી માઇન્ડની અંદર છે, અમારા મગજની અંદર છે, કે જે સબકોન્શિયસમાં રહી ગયો છે. તો આ મહિનો જે છે એ રાહત મેળવાનો મહિનો છે. હવે એક્ઝામ્પલ, આજે યુટ્યુબનો જમાનો છે, હે ને, ફેસબુકનો જમાનો છે, ટ્વિટરનો જમાનો છે. અગર કહે છે કે જો અગર તમે આ વેબસાઇટની અંદર અગર તમે એક ક્લિક કરશો તો તમે 10 પોઈન્ટ મળશે. માણસો બધા એટલા થઈ ગયા છે, આપણે 10 પોઈન્ટ મળશે કેમ ન કરે, હાલ લગાવે 10 પોઈન્ટ ઓટોમેટિકલી આવી ગયા. આજે પબજી ગેમ આવે છે, પબજી ગેમ, તમે ખબર છે પબજી ગેમની અંદર માણસો ઘેલા થઈ ગયા છે, પોતે પોતાની અસલિયત ભૂલી ગયા છે. કેમ? કારણ કે એક જ ક્લિક કરવાથી 100 પોઈન્ટ મળી જાય છે એને બેઠા બેઠા. એ પોઈન્ટ શું કરે છે આઈ ડોન્ટ નો, ફક્ત વેસ્ટિંગ ઓફ ટાઈમ છે, ટાઈમ વેસ્ટ કરવાની વાત છે. વિચાર કરો, આ મહિનાની અંદર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ફરમાવે છે, એક હર્ફ એક લેટર અગર તમે કુરાનનું પઢશો તો તમને 10 ગુણા સવાબ મળશે. સુબહાનઅલ્લાહ. એક્ઝામ્પલ ભી આપે છે, અલિફ લામ મીમ કેટલા થયા? 3. એકમાં 10 10 10 કરો તો કેટલા મળશે? 30. બેઠા બેઠા આપણે 30 મળ્યા કે નથી મળ્યા? અગર આપણે આખી આયત પઢશું તો આખી આયતમાં કેટલા હુરફો છે? અનગિનત. આપણે 30 આપ હિસાબ કહીના કે 10 10 10 આખો સૂરો પઢશું તો આપણે કેટલું સવાબ મળશે?
આખું આપણે કુરાન ખતમ કરશું તો કેટલો સવાબ મળશે. અલ્લાહુ અકબર. એટલા માટે સરવરે કાયનાત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ફરમાવે છે કે જે પણ કોઈ આ મહિનાની અંદર કુરાન પડતો જશે કયામતના દિવસે એની બોડીની અંદર એક એવો નૂર પેદા કરશે, એવી રોશની પેદા કરશે કે બીજા આ રોશનીથી રસ્તો ખોલશે. વિચાર કરીએ આપણે, આવો ઓપોર્ચ્યુનિટી વાળો મહિનો અગર આપણા ખૂબી પેદા કર કે કયામત ના દિવસે એના શરીર ની અંદર જે છે નૂર પેદા થાય અને બીજા લોકો એને રાસ્તો મળે, રોશની મળે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ પર આ ઓપોર્ચ્યુનિટી છે, આ મોકો પછી આપણે નહીં મળે. હત્તલ ઇમકાન આપણે કુરાન પડતા નથી આવડતું, નો પ્રોબ્લેમ. ઇસ્લામ ઇઝ અ વેરી ફ્લેક્સિબલ રિલીજન, ખબર છે ને, બહુ ફ્લેક્સિબલ રિલીજન છે ઇસ્લામ. નથી આવતું પણ શીખો, મહેનત કરો, શીખો. આજે બેસી બેસી કરીને એકબીજાને હેલ્પ માંગો, મદદ માંગો, મને શીખાવો ના પ્લીઝ. કાંઈ શરમની વાત નથી, આ કાંઈ શરમની વાત નથી, ખુશીની વાત થાય છે. એકબીજા સાથે શીખાડે, એકબીજાને ટ્રેનિંગ આપે, પછી આવી અહીંયા બધા સાથે પડે. અગર નથી પડી શકતા ફક્ત સાંભળે, સાંભળવાનું તો કેટલો સવાબ મળે છે આ મહિનાની અંદર. નથી સાંભળી શકતા ફક્ત એને જોયે, જોયે ફક્ત. નૂર છે કુરાન, નૂર છે કુરાન, એને ફક્ત નજર કરવાથી કેટલો ફાયદો મળશે દોસ્તો. આ ઓપોર્ચ્યુનિટી જે છે ને, આપણે એને મૂકી દેશે પછી આપણે પસ્તાવો થશે કે આ એ મહિનો પસાર થઈ ગયો અને હું ક્યાં હતો, હું કઈ દુનિયામાં વસતો હતો. આવતા વર્ષે આપણે જીવતા હશું કે નહીં કોને ખબર, અરે પલની ખબર નથી, પલની ખબર નથી. આજે શું થઈ રહ્યું છે દુનિયાની અંદર કાંઈ ખબર નથી. આજે તમે પોતે વિચાર કરો કે દુનિયાભરની અંદર શું શું થઈ રહ્યું છે. સૌદીની અંદર હમણાં ગઈ અઠવાડિયાની વાત છે, પણ ફરીથી એ લોકો આપણે શિયા ઉપર અટેક કર્યા છે ફરીથી. પણ સાથે સાથે ગુડ ન્યૂઝ પણ મળે છે, ગુડ ન્યૂઝ પણ મળે છે કે આજે એ લોકોની હાલત શું થઈ. આજે એ લોકોનો પ્રિન્સ, તમે ખબર છે ને પ્રિન્સ, આજે બદનામ થઈ ગયો છે. માહે રમઝાનુલ મુબારક ની અંદર કઝિનોમાં કેટલા મિલિયન ડોલર્સ બદનામ થઈ ગયો. આજે તમે જો સોશિયલ મીડિયા ની અંદર બદનામ થઈ ગયો છે, આખી દુનિયાની અંદર હો હા હો હા થઈ ગયો છે કે કેવો મુસલમાન છે, કેવો મુસલમાન છે. આજે તમે જો એ પ્રિન્સ કઝિનોની અંદર હારી ગયો, કેટલા બિલિયન ડોલર્સ ને એની જુગાર ખલાસ. બધાય માણસો, એ મુસલમાનનો આ તો તકવાનો મહિનો છે, કુરાન પરવાનો મહિનો છે, આ ભાઈ ક્યાં બેઠો છે, તમે વિચાર કરો. બસ એ બધું શું છે, અહેલ બેત અલેસલામના દરવાજાથી દૂરી, આ અઝાખાનાથી દૂરી. એનો નતીજો પછી આપણે એ જ મળે છે. અગર એક ઇન્સાન અંદરની આવાજથી અગર સાંભળે કે ના એહલે બેતનો દરવાજાથી ઇન્સાનને જિંદગી મળે છે, બીજા ગેરના દરવાજાથી ઇન્સાનને મોત મળે છે. બસ તમારી ઝહેમતને હું તમામ કહેવો, ફકત રાહતની વાત થતી હતી ને, સુકૂનની વાત થતી હતી. ચાર પોઈન્ટ ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામને પેશ કરી તમારી ઝહેમતને હું તમામ કરીશ. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે માણસ આ ચાર ચીજોને અગર સમજી ગયો ને, તો એને કાંઈ ગમ નહીં થાય. પહેલું, એને કાંઈ અણગમી બાબત એટલે મિસફોર્ચ્યુન, બદનસીબી, તકલીફ, પરેશાની, એ બધું એને થાય ના. કઈ કે પહેલું, ઉતાવળ પણ નહીં લે. આપણે હર વખતમાં ઉતાવળ કરે છે, ઉતાવળ પણ જલ્દબાજી એ કરવું મૂકી દે. બીજું, એ પોઈન્ટ તમે અહીંયા ઘરમાં લઈને જાજો પ્લીઝ, એને એક્શનમાં લઈ આવજો.
એક એક ચીજ તમે એના ઉપર અમલ કરજો, સાયકોલોજીકલ તમે એનો ફાયદો થશે. ઓકે, એક પોઈન્ટ એ પહેલો ઉતાવળ ના કરજો. બીજો જે છે ને, બીજો ખુદ પસંદી, પોતાના વખાણ કરવું, પોતાની જ તારીફ કરવો, પોતા ખુદ પસંદી પોતાના વખાણ કરવું કે હું કેવો લાગ્યો છું. બીજા ભલે ભાર ન જાય, મારું સારું થવું જોઈએ, મારું પેટ ભરવું જોઈએ, બાકી ભલે મુખ્યા રે મને કાંઈ પહેરી નથી, મારું પેટ ભરે છે ને, આ ખુદ પસંદ જે બસ મારું જ વિચાર કરો, મારું મારું. ઓકે, ત્રીજી વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પહેલો શું હતું તમે કાઉન્ટ કરો, ઉતાવળનું. થેન્ક યુ વેરી મચ, અલ્હમ્દુલિલ્લાહ, મને થયું કે આ તમે બધો સુઈ ગયા છો, ફાઇન. તો એ પહેલું જે છે ઉતાવળ કરો, ફાઇન. બીજું શું હતું, ખુદ પસંદી, આસન. અને ત્રીજું જે છે જિદ્દી, પણ જિદ્દી, મને કરવું છે એટલે કરવું છે, ખલાસ. સારી મામલામાં, સારી ચીજમાં જિદ્દી કરવું બહુ સારું વસ્તુ છે. હંઠી લો એટલે પોતાની જ વાત માને, બીજો એને જે પણ કહે ના ના મન તો ખાય ના ના, મારી જ વાત સાચી, બધાય બીજા ખોટા, એટલે જિદ્દી પણ. ને ચોથું કે પોતાના કામને જે છે ને ડિલે કરો, આજનું કામ છે ને કાલે કરશું, કે છે ને આખી રાત પડી છે, કુરાન હમણાં અગર ટાઈમ નહીં મળે શું વાત, નો પ્રોબ્લેમ, આરામથી રાતના પડશું, રાતના પછી નીંદ ચડી ગઈ એટલે પતી ગઈ, કાલે પછી સવારના આવશે ઈશા બપોરના નમાઝ બાદ પડશો, નમાઝ બાદ ઠંડી ઠંડી એસી હવા આવી ગઈ, નીંદ ચડી ગઈ એટલે વાત હતી. એટલે આજનું કામ જે છે ડિલે કરવું, કાલ ઉપર રાખવું. ફરમાવવામાં આવે છે હદીસમાં છે કે જે પણ કઈ આજનું કામ કાલે ઉપર મુલતવી રાખે છે એ કામ વધતું જ જશે. આજનું કામ છે, હિંમત છે, મોટિવેશન છે, કરી નાખો, કરી નાખો. બસ એ માહે મુબારક રમઝાનની અંદર પોતાની લાઈફને ચેન્જ કરવાની વાત છે, સિસ્ટમને ચેન્જ કરવાની વાત છે. બસ એ માહે મુબારક રમઝાનની પોતાની આદતને ચેન્જ કરવાની વાત છે, હેબિટને ચેન્જ કરવાની વાત છે. સાયન્સ કહે છે, સાયકોલોજી રિસર્ચ કહે છે કે એક બે યા ત્રણ, ત્રણ આદત, વધારે વધારે ત્રણ આદત, ફોર્સ પણ ત્રણ આદત આપણે કમસે કમ ચેન્જ તો કરી શકીએ. ત્રણ આદત એ મોટી વાત નથી, ચલો ત્રણ આદત ના તો બે કમસે કમ ચેન્જ કરી શકે, ઇન્સાન અશરફુલ મખલુકાત છે. બે આદત નાખવા માટે કમસે કમ 21 દિવસ લાગે છે, એક આદત ને અગર આપણે અપનાવે 21 ડેઝ ઇટ ટેક, 21 વર્ષ લાગે છે. આપણા પાસે અલ્લાહનો મહિનો છે, કેટલા 21 દિવસ લાગે છે, આખો મહિનો છે આપણા પાસે રહેમત નો મહિનો. અને પછી આપણા હર ખોરાક માં ધ્યાન રાખે છે, રોજામાં છે ઓ નો, આપણે સારી રીતે બોલે કઈ ગરબડ ન થઈ જાય, મારી રોજાની વેલ્યુ નથી જાય ને, અલર્ટ 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 કરી દીધી કરતા આપણે. તો દોસ્તો આજે આપણે રોજાની હાલતમાં કે કંટ્રોલ કરી શકે છે, તો રોજા ઇફતાર કરવા પછી પણ આપણે કંટ્રોલ કરી શકે છે. અગર ઇફતાર પછી પણ આગેના મહેમાન કે રમઝાનનો મહિનો છે આપણે કંટ્રોલ કરે, પછી તો આખો વરસ પણ આપણે કંટ્રોલ કરી શકે છે. આ બસ વિલ અંદર પાવર પેદા કરવું જોઈએ, આપણે ઈરાદો કરવો જોઈએ, પછી ખુદા પોતે મદદ કરશે, ખુદા પોતે મદદ કરશે. અલ્લાહની બારગાહમાં આપણે દુઆ કરે કે પાક પરવરદિગાર આપણે આ કલીલ ઇબાદતને તારી બારગાહમાં કબૂલ ફરમા, એ પરવરદિગાર આપણા બધા ગુનાહ અને કબીરા સગીરાને માફ ફરમા, એ પરવરદિગાર જે પણ કોઈ વ્યાધિ ટેન્શન પરેશાનીઓમાં મુક્તેલા છે પરવરદિગાર એની બધી તકલીફોને દૂર ફરમા, એ પરવરદિગાર માહે રમઝાનનો મહિનો છે, કુરાનનો મહિનો છે, બહારે કુરાન છે, અમે જે છે આશિકે કુરાન બના પરવરદિગાર, અમે કુરાન પરવા વારોમાં શુમાર ફરમા પરવરદિગાર.
અને જેટલા પણ આપણા મરહૂમીન આ દુનિયાથી રુખસત થઈ ગયા છે પરવરદિગાર તેઓને જવાએ માસુમીમાં જગ્યા એનાયત ફરમાવી તેઓની કબરને નૂરાન અને મુનવ્વર બનાવી પરવરદિગાર અને આપણા જે કોઈ બીમાર છે પરવરદિગારની શિફાએ કામિલા અતા ફરમા અને આપણી અંદર જે છે પ્યાર મોહબ્બત અખુવત ભાઈચારો કુરબાની સોલિડારિટી એની રાખવાની પરવરદિગાર તમને તૌફીક આપે અને આપણા ઇમામની ઝુહુરમાં તાજીલ ફરમા સાથે મરીને બુલંદ અવાજની સાથે આજે જુમાનો દિવસ છે ઇમામે જમાના સાથે રિશ્તો રાખવાનો દિવસ છે સાથે મરીને હસતે ના અલ્હમ્દુલિલ્લાહ આપણે ઇફ્તાર કરીને આવ્યા છે અને નો પ્રોબ્લેમ એટ ઓલ એટલે આપણે સાથે મરીને દુઆએ હજ્જત આપણે સાથે મરીને કરે اللهم صل على محمد ما شاء الله بسم الله الرحمن الرحيم الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى محمد سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين اللهم صل على محمد وعلى محمد يا
ઇન્શાઅલ્લાહ.